આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હિન્દુ રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત શ્રાવણ માસમાં પાર્થેશ્વર મહાદેવનું સમૂહ પૂજન કરવામાં આવ્યું છે. મિત્રો, આ પવિત્ર દિવસ ચાલી રહ્યો છે, એમાં સોમવાર હોય અને એમાં પણ વડોદરાના શ્રી કમળેશ્વર મહાદેવ મંદિર આજવા રોડ ખાતે હિન્દુ રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત પાર્થેશ્વર મહાદેવનું સમૂહ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર શ્રાવણ માસમાં સદાશિવ ભોળેનાથને રીઝવવા માટે ઉત્તમ અવસર અને આ સ્થાનિક કક્ષાએ સંપૂર્ણ સેવા સમર્પણ અને ભક્તિભાવ સાથે પૂજન સાથે સર્વે નગરજનો અહીંયા ઉપસ્થિત થયા છે. કમળેશ્વર મહાદેવના મંદિરે એક અલગ જ નજારો જોવા મળ્યો છે. આપણા ધર્મની સનાતનની રક્ષા કરવા માટે ચાર મઠની સ્થાપના કરી, એક દ્વારકામાં કરી, એક પુરીમાં કરી, એક બદ્રિકા આશ્રમમાં કરી અને એક શૃંગેરીમાં રામેશ્વરમાં કરી. એમણે સ્થાપના કરી છે અને તે મઠથી ચારે ચાર મઠથી આપણા ધર્મનું રક્ષણ થયું છે, સનાતન સંસ્કૃતિનો. અને આ જે પરંપરા ચાલતી આવી છે એ પરંપરા ગુરુ પરંપરા અમળાવી નથી, હોય એ ગુરુ પરંપરા છે. એક અરબ 57 કરોડ છે, 29 લાખ છે અને 49 હજાર અને 125 વર્ષની આ નારાયણની પરંપરા છે. સૌથી પહેલાં કોણ આવ્યા? ભગવાન નારાયણ થયા. અને એ પછીથી 10મા નંબર ઉપર આદિ શંકરાચાર્ય મહારાજ આવે છે. એ પહેલાં પરંપરા બધી અલગ અલગ આવી રહી. બ્રહ્માજી આવ્યા, વસિષ્ઠજીની આવી, પારાશર ઋષિની પરંપરા આવી અને 10મા નંબર ઉપર શંકરાચાર્યની પરંપરા આવી. હા, 2500 વર્ષ થયા એ વાત. ત્યારથી આ પરંપરા આપણી ચાલતી આવી છે આ બધા. એટલે કૃષ્ણ મંદિર જળગુરુ જેમ જે મૂળ જોવા જઈએ કે ભગવાન નારાયણ છે, ભગવાન વિષ્ણુ છે, માટે પરંપરા ચાલતી આવે છે. અને પરંપરા સેફ સુધી ચાલતી રહેશે. એવું નથી કે આ વખતે હશે ને તૂટી જશે, બદલાઈ જશે, એવું નથી. આ પરંપરા ચાલતી આવી છે. અને આ પુરીના પીઠાધીશ્વર શંકરાચાર્ય મહારાજ છે તે 155 નંબરે આવે છે ભગવાનના નારાયણથી, બરાબર છે. તો આ પરંપરા આપણી ચાલતી આવે છે. ગુરુ મહારાજનું સ્મરણ કરવાનું છે. શ્રી મહા ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી સદગુરુ દેવકી જય. કૃષ્ણ કનૈયાલાલ કી જય. આદ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજ કી જય. અથ ગણેશમ ધ્યાયેત હતમા.